नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त विडियो लेक्चर में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों तब जाणो छो ए प्रमाणे विकल समीकरणों चाली रही है। विकल समीकरणों की अंदर आपणे अत्यारे समपरिमाणीय विकल समीकरण की चर्चा करी रह्या छीए। समपरिमाणीय समीकरण अने पछी एनु विकल समीकरण बराबर, अने आ दाखलाओ आपणे गणेला छीए, समझेला छीए, व्यवस्थित रीते मगजमां उतारिया छे के कोईपण रकम ने एफ ऑफ एक्स वाय बराबर फाइव एक्स रेस टू एन फाइव वाय अपन एक्स स्वरूप लखी शको तो ये संपरिमाणीय समीकल संपरिमाणीय विधेय कहवाय। अने एने डीवाय बाय डीएक्स बराबर फाइव वाय अपन एक्स स्वरूपे गोठवो तो आज विकल समीकरण बने ये संपरिमाणीय विकल समीकरण कहवाय छे। आनी अंदर आपणे वाय अपन एक्स बराबर वी आदेश लई अने दाखला ने बहु सुंदर रीते आयोजनबद्ध गणीए छीए, बराबर छे। तो आनी वात आपणे चालू छे अने एनी ज वातने आगळ वधारवानी छे, नवी कोई विशेष वात आपणे करवानी नथी। तो जेटलू स्पष्ट समझाशे एटली ज वधारे मजा आवशे। आपणे छेले छ प्रश्न सुधी एक्सरसाइज नंबर 9.5 में छ प्रश्न सुधी परिपूर्ण कर्युं हतुं। आजे आपणे सातमो प्रश्न आव्या छे। सातमो प्रश्न थोड़ो मोटो छे, શાંતિથી સમજશું જેથી કરીને કોઈ તકલીફ ન પડે। ગઈકાલે આમાં છે ને આની હેડિંગ એવું હતું કે વિકલ સમીકરણને સમપરિમાણીય વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને દરેકનો ઉકેલ શોધો। સમપરિમાણીય વિકલ સમીકરણ એટલે ગઈકાલે મેં તમને લખતું ઝીરો ઘાતવાળું, લેમડા લઈને તમે ગણી શકો છો, ઘણી બધી ટેક્સ્ટબુકમાં લેમડા લઈને પણ ગણે છે। એકાદ દાખલામાં તમને બતાવીશ કે જેથી કરીને તમને ખબર પડી જાય। હવે સાતમો દાખલો છે, રકમને બહુ સમજી વિચારીને લખશું જેથી કરીને કોઈ તકલીફ ન પડે। એક્સ કોસ વાય બાય એક્સ પ્લસ વાય સાઇન બાય એક્સ, એક્સ કોસ વાય બાય એક્સ પ્લસ વાય સાઇન વાય બાય એક્સ, એની બાર ડીવાય બાય ડી એક્સ, એની બાર વાય ડી એક્સ બરાબર y sin y by x ઉતાવળ નહીં કરવાની, માઇનસ x cos y by x અને બરાબર x dy। આવી આપણી પાસે રકમ છે અને આને વ્યવસ્થિત રીતે ઉકેલવી એ આપણી જવાબદારી બને છે, અને જેટલી સ્પષ્ટ ઉકેલશું એટલી જ આપણને વધારે ને વધારે મજા આવશે। હવે આને તમારે જો બતાવી હોય સમપરિમાણ વિકલ સમીકરણ તો લેમડા લઈને એફ એક્સ વાય સ્વરૂપ ગોઠવી શકો, એ પણ ચાલે, એમાં કોઈ ટેન્શન નથી। કે વાય બાય એક્સનું સ્વરૂપ જ છે એટલે આપણે ગોઠવી નાખશું, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી। જેટલું સ્પષ્ટ આપણે સમજશું એટલી આપણને વધારે મજા આવશે। તો હું શું કરું છું, ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કર્તા બનાવું છું। આ ડીવાય છે એના છેદમાં ડીએક્સ લઈ જાઉં છું શાંતિથી, કારણ કે વાય બાય એક્સ છે એટલે ડીવાય બાય ડીએક્સ ગોઠવણ કરવી જ આપણા માટે હિતાવહ રહેશે, બરાબર, એના સિવાય આપણે સ્પષ્ટ ગોઠવણ નથી કરી શકતા। તો આ ડીએક્સ છેદમાં જશે તો ડીવાય અપોન ડીએક્સ, હવે આર્યુ ને એ પદ અહીંયા છે, આર્યુ ને એના છેદમાં જાય છે તો આ પદ અહીંયા રહેશે, એક્સ કોસ વાય બાય એક્સ પ્લસ વાય સાઇન વાય બાય એક્સ, એની બાર વાય છેદમાં આ પદ અહીંયા છેદમાં આવશે, વાય સાઇન વાય બાય એક્સ માઇનસ એક્સ કોસ વાય બાય એક્સ, એની બાર એક્સ, જોઈ શકો છો તમે સ્પષ્ટ રીતે સમજી શકો છો। હવે આખી રકમને વાય અપોન એક્સ સ્વરૂપે સેટ કરવી છે તો આની અંદરથી હું એક્સ ઉપર નીચે એક્સ વડે ભાગી નાખું, ડીવાય બાય ડીએક્સ બરાબર આને ઉપર નીચે એક્સ વડે ભાગી શકું, કોસ વાય બાય એક્સ પ્લસ વાય બાય એક્સ સાઇન વાય બાય એક્સ, ગુણાકારમાં આને વાય બાય એક્સ અંશને છેદને એક્સ વડે ભાગી નાખવામાં આવે છે, વાય બાય એક્સ સાઇન વાય બાય એક્સ માઇનસ કોસ વાય બાય એક્સ, અને આ એક્સ ઉડી જશે। હવે આને તમે એફ એક્સ વાય
સ્વરૂપે ગોઠવો, પછી એફ લેમડા એક્સ લેમડા વાય આમ કરી શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે એવું આપણે બતાવી શકીએ છીએ, લેમડા વડે ગુણીને બધી જગ્યાએ લેમડા સ્ક્વેર લેમડા સ્ક્વેર. જો બતાવવું હોય ને તો એક જ દાખલામાં આપણે બતાવીએ, પણ એની કોઈ વિશેષ જરૂર નથી. અહીંયા તમે સીધું લખી નાખો એફ એક્સ વાય શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે, કારણ કે બહાર કોઈ એક એક હાથ વધી જ નથી, બરાબર. માટે આપેલ વિધેય એ શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે. આપણને સ્પષ્ટ સમજણ પડે કે આપેલું જે વિધેય છે એ શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે જ, એટલે એ કોઈ ચિંતા રહેતી નથી. અને તમને પહેલેથી આયોજનબદ્ધ ખબર હોવી જોઈએ કે આમાં આપણે આ જ રીતે પ્રોસેસ કરવાની છે, જેથી કરીને કોઈ આપણને તકલીફ ન પડે, તો વધારે ને વધારે આપણને એનો બેનિફિટ થશે, બરાબર. નહીં તો તકલીફ વધશે અને સાદરૂપ આપવું અઘરું થઈ જશે. આમાં ધારો ને તો તમે એફ એક્સ વાયની ગોઠવણ કરવી હોય તો લેમડા એક્સ અહીંયા એક્સની જગ્યાએ લેમડા ને બધું મૂકીને સાદરૂપ આપી શકો છો, પણ આપણે કંઈ કરવાની જરૂર નથી. હા, આને સ્ટાર આપી દઈએ છીએ. હવે વાય અપોન એક્સ બરાબર વી આદેશ લેતા માટે વાય બરાબર વી એક્સ, ડીવાય બાય ડીએક્સ બરાબર વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. રેડી? સ્ટાર પરથી વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ, બહુ ધ્યાનથી સમજશું. આ કોસ વી પ્લસ વી સાઇન વી ગુણાકારમાં વી છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી થશે, સમજાય? હવે અહીંયા એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ, વીને આ બાજુ લઈ જઈશું, વીને અંદર ગુણ નાખી, વી કોસ વી પ્લસ વી સ્ક્વેર સાઇન વી છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી માઇનસ વી, આવી આ બાજુ જતો આવી, વીને ગુણી નાખી અંદર, એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર વી કોસ વી પ્લસ વી સ્ક્વેર સાઇન વી. હવે જોજો આ પદ છે ને આખું આની સાથે ગુણાશે, એટલે વી ગુણ્યા વી એટલે વી થશે, વી સ્ક્વેર થાય, વી સ્ક્વેર સાઇન વી માઇનસ માઇનસ પ્લસ વી કોસ વી છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી. આ પ્લસ વી સ્ક્વેર અને માઇનસ વી સ્ક્વેર બે નીકળી જશે. એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર ટુ વી કોસ વી છેદમાં વી સાઇન વી માઇનસ કોસ વી, ગોઠવી નાખીએ, વી સાઇન વી માઇનસ કોસ વી છેદમાં વી કોસ વી ડીવી બરાબર ટુ ડીએક્સ બાય એક્સ, જે વિયોજનીય ચલ સ્વરૂપ છે. બરોબર, બંને બાજુ સંકલન કરતા સંકલનમાં વી સાઇન વી માઇનસ કોસ વી, થોડોક મોટો દાખલો છે, વી કોસ વી એ તો હોય, દાખલો હોય તો મોટો હોય નાનો હોય, ડીએક્સ બાય એક્સ અલગ અલગ છેદ આપી દઈએ, જેથી કરીને કોઈ પણ પ્રકારની ક્ષતિ આપણને ન થાય અને સરળતાથી આપણે દાખલાને સેટ કરી શકીએ, એકબીજાના છેદમાં લખી નાખીએ, તો વીવી નીકળી જશે, ટેન વી અને અહીંયા કોસ વી, કોસ વી નીકળી જશે માઇનસ વન અપોન વી ડીવી ટુ ડીએક્સ અપોન એક્સ થાય. સાદરૂપ જેટલું સ્પષ્ટ એટલી જ વધારે ને વધારે મજા આવશે, અને સાદરૂપ તમારું સ્પષ્ટ હશે તો જ તમે આયોજનબદ્ધ દાખલાને ગોઠવી શકશો, નહીં તો ગોઠવી શકાશે નહીં. હવે ટેન વીનું લોગ માનાંકમાં સેક વી માઇનસ લોગ માનાંકમાં વી બરાબર ટુ લોગ માનાંકમાં એક્સ પ્લસ લોગ સી,
બરાબર લોગ, કારણ કે સાદરૂપ આપણે લોગની કિંમતોને દૂર કરી અને પછી જ આપવાનું છે, એટલે આપણે આપણી રીતે સેટ કરી શકશું, અથવા તો માઇનસ કોસ લોગ વી એવું પણ આપી શકાય. બરાબર છે, એ તમારા હાથની વાત છે. સેક વી ભાગ્યા વી, લોગની બાદ બાકી એટલે લોગનો ભાગાકાર, લોગ એક્સ સ્ક્વેર ઇન્ટુ સી. તો સેક વી અપોન વી બરાબર એક્સ સ્ક્વેર ઇન્ટુ સી. સાદરૂપ આપણે એ રીતે જ આપશું કે જેથી કરીને જવાબમાં કોઈ તકલીફ ન પડે. હવે અહીંયા ગોઠવણ કરવાની છે જવાબની, તો અહીંયા આપણે એવું કરી શકીએ. અચ્છા, એવું કરવું હોય તો માઇનસ કોસ વી લઈ શકાય, અને પણ અહીં અચળાંકને ફેરવશું. સેક વાય અપોન એક્સ એટલે વન અપોન વી થાય. આ સેક વાય અપોન એક્સ છેદમાં વાય અપોન એક્સ એટલે એક્સ અપોન વાય બરાબર એક્સ સ્ક્વેર ગુણ્યા સી. આ એક એક્સ ઉડી જશે. બરાબર છે, હવે આ સી આ બાજુ લઈ લો, વન અપોન સી બરાબર એક્સના છેદમાં સેક વાય અપોન એક્સ ગુણ્યા વાય. તો અહીંયા આપણને પરફેક્ટ એનો જવાબ એક્સ વાય ગુણાકારમાં આવે છે ને, આ એક્સ વાય છે એ અંશમાં આવી જશે ને, છેદમાં છે એ ક્યાં જશે, અંશમાં જશે એક્સ વાય. ફરી વખત સમજી લો, તો જો અહીંયા સેક વાય અપોન એક્સ આટલું વધશે, જો સેક વાય અપોન એક્સ ગુણ્યા એકના છેદમાં વાય બરાબર એક્સ, અને સી વન આપી દો, કારણ કે મારે નવા અચળાંકની જરૂર પડશે. વન અપોન સી વન બરાબર એક્સ વાય છેદમાં સેક વાય અપોન એક્સ, માટે સી બરાબર એક્સ વાય કોસ વાય અપોન એક્સ લખશું, જ્યાં વન અપોન સી વન બરાબર સી. હું તો મેં તમને પહેલાં કીધું ને, ટેક્સ્ટબુકનો પ્રિન્ટેડ આન્સર લાવી દઈશ, જે માગેલ વિકલ સમીકરણ છે, જે વ્યાપક ઉકેલ છે, જે માગેલ છે. અહીંથી તો તમને સ્પષ્ટ આયોજન આપવામાં આવશે જ, પછી તમારે સેટ કરવાનું. એક્ઝામમાં તમે અહીં સુધી લખી નાખો એટલે તમારે કોઈ વિશેષ બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, પણ લખવું અનિવાર્ય છે. આઠમો દાખલા ઉપર આગળ વધશું. એક્સ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય પ્લસ એક્સ સાઈન વાય બાય એક્સ. હવે આમાં છે ને છોકરાઓ, એક કામ કરી, બધા દાખલામાં આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે, તમારે લખી નાખવાનું છે, એમાં કંઈ ફેર પડતો નથી. પણ આમાં હું તમને એક વખત બતાવી દઉં કે શૂન્ય ઘાતવાળું સમીકરણ કેવી રીતે બતાવી શકાય. બરાબર, એટલે આગલા દાખલાઓમાં તમારે બતાવવું હોય તો બતાવી શકાય, એમાં કંઈ જરૂર નથી, દાખલાની ડિમાન્ડ ઉપર આવે છે. આ દાખલો ચાર માર્કમાં પૂછ્યો, જો કે આપણને તો એમ જ કહેશે કે નીચેના વિકલ સમીકરણ ઉકેલો, પછી આપણે નક્કી કરવાનું છે કે સમપરિમાણીય છે કે વિયોજનીય ચલ છે, એ બધું આપણે નક્કી કરવાનું. પણ આ દાખલામાં તમને હું બતાવું એટલે તમને થોડીક વધારે મજા આવશે. જો હવે અહીંયા જે રકમ આપી છે ને, એને પહેલાં આપણે સેટ કરીએ. તો એક્સ ડીવાય બાય ડીએક્સ બરાબર વાય માઇનસ એક્સ સાઈન વાય બાય એક્સ, વાય વડે એક્સ વડે ભાગી નાખું, ડીવાય બાય ડીએક્સ બરાબર વાય અપોન એક્સ માઇનસ સાઈન વાય બાય એક્સ થયું. આ ડીવાય બાય ડીએક્સ. હવે શું કરવાનું, માની લો કે તમારે બતાવવું છે, તો તમારે શું ધાર લેવાનું, જો ધારો કે કેપિટલ એફ ઓફ એક્સ વાય બરાબર વાય બાય એક્સ માઇનસ સાઈન વાય બાય એક્સ, આવી રીતે ધાર લેવાનું. બરાબર, કેપિટલ એફ ઓફ એક્સ વાય બરાબર વાય બાય એક્સ સાઈન વાય અપોન એક્સ ઉતાર લેવાનું. હવે આને લેમડા ગુણ નાખવાના, લેમડા એક્સ લેમડા વાય એટલે લેમડા વાય અપોન લેમડા એક્સ થાય, લેમડા વાય, કેમ કે એક્સને લેમડા વડે અને વાયને પણ લેમડા વડે તમારે ગુણના, એટલે કોઈ ચિંતા ન રહે. ના કે આખું છેદમાં આપી દો તો પણ કંઈ ફેર પડતો નથી, એ તમારા હાથની વાત છે. અને માની લો કે આખાના છે આર્યું ને, આ એક્સ આખાના છેદમાં જશે, આપણે આખાના છેદમાં સીધું સીધું નથી આપ્યું, આપણે આને સ્ટાર આપી દીધો છે, સ્ટાર. બરાબર છે, અને તમે આખાના છેદમાં લખો તો પણ કંઈ ફેર પડતો નથી. માઇનસ સાઈન વાય બાય એક્સ લેમડા લેમડા તો અહીંયા નીકળી જશે, એટલે કોઈ ચિંતા નથી રહેતી. તો અહીંયા સ્પષ્ટ તમે કહી શકો છો કે આ મૂળ તો શું છે, લેમડા લેમડા ઉડી ગયું એટલે લેમડા રેસ ટુ ઝીરો એફ એક્સ વાય થયું ને, રકમ પાછી થયું ને, લેમડા કોમન નીકળે એટલે ઉડી જાય, એટલે અને બીજું કંઈ રહેતું નથી. જે શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય
વિધેય છે અને આપણી જેમ આમ ડાયરેક્ટ લખી નાખો તો પણ કંઈ ફેર પડતો નથી. વાય અપોન એક્સ બરાબર વી આદેશ લેતા વાય બરાબર વી એક્સ માર્ક નથ કપાતા, ડીવાય બાય ડીએક્સ બરાબર વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. સ્ટાર પરથી જો ડીવાય બાય ડીએક્સ એટલે વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ બરાબર વી માઇનસ સાઇન વી. જેટલી સ્પષ્ટ સમજણ એટલો જ જવાબ પરફેક્ટ અને એટલી જ ગણતરી કરવાની મજા આવશે. નહીં તો જવાબ એ કંઈક હોય બીજો હોય, તમે કંઈક બીજું ગણો, બધું કંઈ ગૂંચવાળાવાળું થઈ જાય. તો પ્લસ વી માઇનસ વી બે નીકળી ગયા, એક્સ ડીવી બાય ડીએક્સ માઇનસ સાઇન વી થાય. હવે આનું સાદરૂપ આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી નાખીએ એટલે કંઈક તકલીફ ન પડે. ડીવી અપોન સાઇન વી બરાબર માઇનસ ડીએક્સ અપોન એક્સ, વિયોજનીય ચલ સ્વરૂપ, બંને બાજુ સંકલન કરતા કોસેક વી ડીવી બરાબર માઇનસ વી એક્સ અપોન એક્સ. જેટલું સ્પષ્ટ સમજણ એટલી વધારે મજા. કોસેક એક્સનું સંકલન શું થાય? લોગ માનાંકમાં કોસેક એક્સ માઇનસ કોટ એક્સ. યાદ છે ને સંકલનના તમામે તમામ સૂત્ર યાદ રાખવા આવશ્યક છે. લોગ માનાંકમાં કોસેક વી માઇનસ કોટ વી માઇનસ લોગ એક્સ પ્લસ લોગ સી. તો અહીંયા લોગ કોસેક વી માઇનસ કોટ વી બરાબર લોગ સી બાય એક્સ થાય. ભલે ના બાજુ આ વખતે આમ નામ રાખી બરાબર, લોગની બાદ બાકી એટલે લોગનો ભાગાકાર કાયદેસર થાય. બે બાજુથી લોગ એક એક વિધેય છે હવે આપણે જે કિંમત લીધી હતી એ મૂકી દઈ. y by x છે ને, તો પૂરું થઈ ગયું. હજી આનું સાદરૂપ આપ્યું છે તો આપીએ. તો 1 upon sin y by x અને cos y by x અપોન સાઇન વાય બાય એક્સ. કારણ કે જવાબ તો આપણે એ સ્વરૂપે ગોઠવવો જ પડશે. હવે અહીંયા એક્સને આ બાજુ લાવવાનો છે, કારણ કે હું અહીંયા તમને પહેલાં કીધું ને ટેક્સ્ટબુકના પ્રિન્ટેડ જવાબ અહીંયા આપણે લાવી દેશું. તો એક્સ આ બાજુ ગુણો એક્સ, વન માઇનસ કોસ વાય બાય એક્સ બરાબર સી સાઇન વાય બાય એક્સ. આઈ થિંક આવો જવાબ આપણને આપ્યો છે. જોઈ લો ટેક્સ્ટબુકમાં જવા, પરફેક્ટ છે. જે માગેલ વ્યાપક ઉકેલ છે. તો કોઈ પણ દાખલાને મિત્રો ગણવો હોય તો તમે આ રીતે ગણી શકો છો, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે એના પછીનો દાખલો 9મો, 10મો બે બાકી છે, બે ગણીએ બરાબર છે. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી?
હવે જો નવમો દાખલો પહેલાં મને એવું હતું કે નથી ગણાવો કારણ કે સરળ જ છે, પણ પછી એવું થયું કે એક સ્ટેપ એની અંદર એવું આવે છે કે જે આપણને સમજવું પડે એવું છે, તો એ એક સ્ટેપ સમજાવું એના કરતાં દાખલો ગણાવી દઉં. અને ઘણા બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે કે સાહેબ બધા તમે ગણાવી દો પછી અમારે ખાલી ઉદાહરણ ગણવાના. સાચી વાત છે, ખોટી વાત નથી. વાય ડીએક્સ વત્તા એક્સ લોગ વાય બાય એક્સ નવ નંબર. વાય ડીએક્સ રકમ જોઈ લઈશું આપણે, વત્તા એક્સ લોગ વાય બાય એક્સ. રકમ લખવામાં ઉતાવળ નહીં કરવાની, હમ, કારણ કે આમાં ભૂલ એટલે આખા દાખલામાં ભૂલ થાય, એવું નહીં કરવાનું. ડીવાય માઇનસ ટુ એક્સ ડીવાય બરાબર ઝીરો, આવું છે. વાય ડીએક્સ વત્તા એક્સ લોગ વાય બાય એક્સ ડીવાય માઇનસ ટુ એક્સ ડીવાય બરાબર ઝીરો. તો પહેલાં સેટ જ કરવા પડશે, એના સિવાય કોઈ છે નહીં આયોજન. સમપરિમાણીય વિકલ સમીકરણ સેટ કરવું છે તો ડીવાય બાય ડીએક્સને આપણે ગોઠવી નાખીએ એટલે કંઈ તકલીફ આપણને ના પડે. તો જો વાય ડીએક્સ બરાબર ટુ એક્સ ડીવાય, માઇનસ વાળું પ્લસ થઈ જશે, માઇનસ એક્સ લોગ વાય બાય એક્સ ડીવાય સાદરૂપ જ આપ્યું છે, બીજું કશું કર્યું નથી. કે આપણે ડીવાય બાય ડીએક્સ ગોઠવવું છે તો ડીવાય બાય ડીએક્સ સીધે સીધું તો આપણને મળશે નહીં, તો સ્પષ્ટ આયોજન ત્યારે જ થાય કે જ્યારે આપણે ગોઠવી શકીએ. તો માટે વાય ડીએક્સ આ ટુ એક્સ માઇનસ એક્સ લોગ વાય બાય એક્સ ડીવાય, માટે ડીવાય બાય ડીએક્સ આ રહ્યું ને ડીવાય આ ડીએક્સ આમ ગયું બરાબર વાય અપોન ટુ એક્સ માઇનસ એક્સ લોગ વાય બાય એક્સ. એક્સ વડે ભાગી નાખીને આમ જુઓ તો આને એફ એક્સ હોય, ધારો કે એફ ઓફ એક્સ હોય બરાબર આમ કરો એટલે એ થઈ શકે. હજી આને આમ સેટ કરવું હોય ડીવાય બાય ડીએક્સ બરાબર વાય બાય એક્સ ઉપર નીચે એક્સ વડે ભાગી નાખો ટુ માઇનસ લોગ વાય બાય એક્સ, માટે એફ લેમડા એક્સ લેમડા વાય બરાબર લેમડા રેસ ટુ ઝીરો એફ એક્સ વાય થાય છે. એ શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે અને સ્ટાર આપી દેવાનો. રેડી? તો હવે અહીંયા કેવી રીતે સેટ કરવાનું થાય? તો અહીંયા આપણે આપણા નિયમ પ્રમાણે વાય અપોન એક્સ બરાબર વી આદેશ લઈ લઈએ. લેતા વાય બરાબર વી એક્સ ડીવાય બાય ડીએક્સ બરાબર વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ, સ્ટાર પરથી વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ વી અપોન ટુ માઇનસ લોગ વી બરાબર છે. થોડું કંઈથી હવે દાખલો અઘરો બને છે. એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર વી અપોન ટુ માઇનસ લોગ વી માઇનસ વી. વી અપોન ટુ માઇનસ લોગ વી લસા લઈ લો, વી માઇનસ ટુ વી પ્લસ વી લોગ વી ટુ માઇનસ લોગ વી. રેડી? સમજણ પડે છે કે ના સમજણ પડતી? એક્સ ડીવી બાય ડીએક્સ બરાબર માઇનસ વી પ્લસ વી લોગ વી અપર ટુ માઇનસ લોગ વી આવું થાય. હવે આને સેટ કરવું જ પડે, એના વિના ચાલે નહીં, કારણ કે આનું હવેનું પછીનું સંકલન જે છે ને એ થોડુંક અટપટીઓ આવે છે. અટપટીઓ પહેલાં વી વીવાળા ભેગા કરી દઈ,
માટે 2 માઇનસ લોગ વી છેદમાં વી લોગ વી માઇનસ વી ડીવી બરાબર ડી એક્સ અપોન એક્સ વિયોજનીય ચલ સ્વરૂપ બરાબર બંને બાજુ સંકલન કરતા આમ થશે 2 માઇનસ લોગ વી છેદમાં વી લોગ વી માઇનસ વી ડીવી બરાબર ડી એક્સ અપોન એક્સ. હવે આની સ્પષ્ટ ગોઠવણ કરવાની થશે અને સ્પષ્ટ ગોઠવણ આને જવાબ સુધી લઈ જશે. હવે આને કેવી રીતે ગોઠવવું પહેલાં વિચારવાનું. આડેધડ ગોઠવવા જઈએ ને તો આ દાખલાનો જવાબ આપણને નથી મળતો હોતો, એટલે ખાસ ધ્યાન રાખશું. તો વી લોગ વી છે, વન ટુ માઇનસ વી લોગ વી છે. તો આને હું આમ લખી શકું, વન માઇનસ લોગ વી માઇનસ વન. શું કામ? તો કે છેદમાં વી કોમન લો એટલે લોગ વી માઇનસ વન. આવું થાય છે, આ બે છે તો એક આ માઇનસ માઇનસ પ્લસ એક એટલે બે, માઇનસ લોગ વી ગોઠવ્યું છેદમાં વી કોમન. અને મને આ ઇન્ડિકેટર ક્યાંથી મેળ્યું? તો કે કાયદેસર છેદની અંદર મારી પાસે એવું પદ છે, બરાબર છે, કાયદેસર એમાં છે. તો આને આવી રીતે લખી શકાય, અલગ અલગ છેદ આપી દો, વન અપોન વી લોગ વી માઇનસ વન ડીવી માઇનસ લોગ વી માઇનસ વન છેદમાં વી લોગ વી માઇનસ વન ડીવી ડીએક્સ બાય એક્સ. રેડી? સમજાય છે? સ્પષ્ટ સમજણ એ જ આપણો જવાબ થાય. તો આને શું કરાય? તો આને આમ લખીએ, કહી જો વન અપોન વી ડીવી છેદમાં લોગ વી માઇનસ, કર્મૃકમાં આપો તો અઘરો પડે જ ને, મને એટલે જ ન આપો ડીએક્સ બાય એક્સ, કારણ કે અઘરા દાખલાઓ તમને આપવાનું થતા જ નથી. હવે જો અહીંયા છેદનું વિકલન અંશમાં વન અપોન વી છે ને, આને ઉપર ગોઠવી નાખો, એટલે કે છેદનું વિકલન કાયદેસર આપણને અંશમાં મળી ગયું છે. અને છેદનું વિકલન અંશમાં મળી જાય એટલે બીજી કોઈ વિશેષ ચિંતા ન રહે અને શાંતિથી આપણે સમજી શકીએ છીએ. તો લોગ ઓફ લોગ વી માઇનસ વન માઇનસ લોગ વી બરાબર લોગ એક્સ પ્લસ લોગ સી, કાયદેસર તમે લખી શકો છો. ઓલું એફ ડેસ એક્સ અપોન એફ ઓફ એક્સ નથી ને, છેદનું વિકલન અંશમાં એટલે લોગ માનાંકમાં એફ ઓફ એક્સ, આવું થાય. સાદરૂપ આપી દઈએ જેથી કરીને કોઈ તકલીફ ન પડે, અને તકલીફ પડવી જ ન જોઈએ, કારણ કે સમજણ વસ્તુ જ મહત્ત્વની છે. હવે અહીંયા શું છે કે અહીંયા લોગ વાય બાય એક્સ છે, લોગ વી, એટલે આને આમ લખીએ કે લોગ ઓ લોગ વી માઇનસ વન બરાબર લોગ આવી ગુણ્યા એક્સ ગુણ્યા સી, લોગનો સરવાળો એટલે ગુણાકાર, બે બાજુથી લોગ કાઢી નાખી, સ્ટેપ કાપી નાખ્યું છે. લોગ વી માઇનસ વન વી એક્સ અને સી, લોગ વાય બાય એક્સ માઇનસ વન બરાબર વાય બાય એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા સી, આ એક્સ એક્સ ઉડી જશે થાય, તો સી વાય. જવાબ કેવો આવે છે? તીજ સ્વરૂપમાં છે ને, પરફેક્ટ છે. માટે લોગ વાય બાય એક્સ માઇનસ વન બરાબર સી વાય જે માગેલ છે. સ્પષ્ટ સમજણ, સ્પષ્ટ ઉકેલ અને સ્પષ્ટ સોલ્યુશન. દસમું આમાં છે ને, થોડુંક જુદું કરવાનું છે એટલે ગણાવે, નહીં તો દાખલો ગણાવવાની જરૂર નહોતી, સરળ જ છે પણ થોડુંક અલગ છે. વન પ્લસ ઈ રેસ ટુ એક્સ બાય વાય ડીએક્સ ઈ રેસ ટુ એક્સ બાય વાય વન માઇનસ એક્સ બાય વાય ડીવાય બરાબર ઝીરો, આવી રીતની રકમ છે. વન પ્લસ ઈ રેસ ટુ એક્સ બાય વાય ડીએક્સ વત્તા ઈ રેસ ટુ એક્સ બાય વાય વન માઇનસ એક્સ બાય વાય ડીવાય બરાબર ઝીરો. તો અહીંયા પહેલેથી જ આપણને સ્પષ્ટ દેખાય છે શું, કે એક્સ બાય વાય સ્વરૂપ જ ગોઠવવાનું થાય છે, બીજું એકેય સ્વરૂપ આમાં ગોઠવી ન શકાય. કાયદેસર એક્સ બાય વાય સ્વરૂપ જ આમાં ગોઠવવાનું થાય, બીજું એકેય આમાં ચાલે નહીં.
बराबर है तो डी एक्स बाय डी वाई गोठव पड़ से तो आने पहले हूँ आम लखी शकू ई रेस टू एक्स बाय वाय डी एक्स माइनस ई रेस टू एक्स बाय वाय वन माइनस एक्स बाय वाय डी वाय थे कारण के अँ बदे डी वाय बाय डी एक्स गोठवता था तो अँ डी एक्स बाय डी वाय ई रेस टू एक्स बाय वाय वन माइनस एक्स बाय वाय वन प्लस ई रेस टू एक्स बाय वाय थियो जो शून्यघातवाड़ू समपरिमाणीय विधेय है वो अपने सैट कर सकी एम कोई प्रश्न नहीं रहते बराबर ए समपरिमाणीय विधेय है माटे आपेल विधेय ए समपरिमाणीय आ लीटी एक लखवी पड़े એટલે એ લોકોને ખબર પડે તમને ખ્યાલ છે કે આવું બધું માંગે અહીંયા સ્ટાર હવે એક્સ અપોન વાય બરાબર વી આદેશ અત્યાર સુધી વાય બાય એક્સ જ લેતા હતા ને આ એક્સ અપોન વાય બરાબર વી આદેશ એક્સ બરાબર વી વાય માટે ડી એક્સ બાય ડી વાય બરાબર વી પ્લસ વાય ઇન્ટુ ડીવી બાય ડી વાય બરાબર છે આ સ્પષ્ટ આપણે સમજી શકીએ છીએ સ્ટાર પરથી ગણતરી પછી એમ જ થશે બીજું કંઈ નહીં વી પ્લસ વાય ઇન્ટુ ડીવી બાય ડી વાય બરાબર ઈ રેસ ટુ વી વન માઇનસ વી છેદમાં વન પ્લસ ઈ રેસ ટુ વી વીને ઓલી સાઈડ લઈ લઉં વાય ડીવી બાય ડી વાય માઇનસ ઈ રેસ ટુ વી પ્લસ વી ઈ રેસ ટુ વી વન પ્લસ ઈ રેસ ટુ વી માઇનસ વી માટે વાય ઇન્ટુ ડીવી બાય ડીવાય બરાબર હવે જોજો માઇનસ ઈ રેસ ટુ વી પ્લસ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી હવે આ વી ગુણા છે એટલે માઇનસ વી ઇન્ટુ ઈ રેસ ટુ વી છેદમાં વન પ્લસ ઈ રેસ ટુ વી તો આ બે નીકળી જશે થાય તો વાય ડીવી બાય ડીવાય માઇનસ કોમન લો વી પ્લસ ઈ રેસ ટુ વી છેદમાં વન પ્લસ ઈ રેસ ટુ વી ગોઠવણ કરી નાખો વન પ્લસ ઈ રેસ ટુ વી છેદમાં વી પ્લસ ઈ રેસ ટુ વી બરાબર માઇનસ ડી વાય અપોન વાય વિયોજનીય ચલ સ્વરૂપ બે બાજુ સંકલન તો જો અહીંયા છેદનું વિકલન અંશમાં થયું વીનું વન અને ઈ રેસ ટુ વીનું ઈ રેસ ટુ વી ડીવી આવ્યું જ નહીં આવે આવે રસ્તમ રોકાઈ ગયું હતું હવે ના આવ્યું જાય આખું તો હવે શું થયું લોગ માનકમાં વી પ્લસ ઈ રેસ ટુ વી માઇનસ લોગ વાય પ્લસ લોગ સી પરફેક્ટ એનું સાદુરૂપ આપણે આપી દીધું છે એટલે કોઈ ચિંતા નથી આમાં એવું જ છે છોકરાઓ જો તમને સમજાઈ જાય અને પરફેક્ટલી સેટ થઈ જાય તો તમને કોઈ ક્યાંય કંઈ નડતું નથી પણ સેટ ન થાય તો તમે કંઈ કરી શકતા નથી હવે આ પદ આ બાજુ આવી જશે લોગ વી પ્લસ ઈ રેસ ટુ વી ઇન્ટુ વાય બરાબર લોગ સી લોગ ઉપર લે ઈ રેસ ટુ વી ઇન્ટુ વાય બરાબર સી એક્સ બાય વાય પ્લસ ઈ રેસ ટુ એક્સ બાય વાય ગુણ્યા વાય બરાબર સી વાયના અંદર ગુણ્યો છે તો ગુણી નાખીએ એક્સ પ્લસ વાય ઈ રેસ ટુ એક્સ બાય વાય બરાબર સી જે માગેલ છે તો આ રીતે તમે આનું સ્પષ્ટ સોલ્યુશન આપી શકો સમજી શકો અને મેળવી પણ શકો એમાં કોઈ ચિંતા રહેતી નથી બરાબર છે તો અહીંયા 1-10 દાખલા આપણે કરવાના હતા અને બહુ સરળતાપૂર્વક આપણે ઉકેલી નાખ્યા હવે 11મો દાખલો ગણીએ 11-15માં 11મો ગણાવું છું 12મો તમારે ગણવાનો છે બરાબર છે 11-15માં પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ આપેલ શરતોને આધીન મેળવો પ્રત્યેક વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે તો જો 11મો દાખલો પહેલાં છે શું એ સમજી લઈએ 11મો એક્સ પ્લસ વાય ડીવાય વત્તા એક્સ માઇનસ વાય ડી એક્સ બરાબર 0 આવું છે એક્સ બરાબર 1 ત્યારે વાય બરાબર 1
એટલે શું કરવાનું? આપણે દાખલો ગણવાનો, વિશિષ્ટ ઉકેલ મેળવવાના, અચળાંકની પાછી આપણે કિંમત મૂકવાની થાય, અને કિંમત મૂકવી જ પડે, એના વિના ચાલે નહીં. હવે આવા દાખલામાં તમે તમારી રીતે ગમે ગોઠવી શકો, બરાબર? આવા દાખલામાં તમે તમારી રીતે ગમે ગોઠવી શકો. માની લો કે એક્સ પ્લસ વાય ડીવાય બરાબર એક્સ માઇનસ વાય ડીએક્સ, પણ કેવા માઇનસ થાય તો કાયદેસર ડીવાય બાય ડીએક્સ શું થાય? ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ એક્સ માઇનસ વાય અપોન એક્સ પ્લસ વાય, આમ થાય. ખબર પડે કે ન ખબર પડે? હવે આને કદાચ આ માઇનસને અંદર ગુણ નાખું, ડીવાય બાય ડીએક્સ માઇનસ એક્સ વડે ઉપર નીચે ભાગી નાખું, તો વાય બાય એક્સ માઇનસ વન અને છેદમાં, અહીંયા તો માઇનસ છે, માઇનસ કોમન લઈ લીધું એટલે એ પ્લસ થઈ ગયું, અહીંયા એક્સ વડે ભાગી નાખ્યું તો વાય બાય એક્સ પ્લસ વન, આમ થશે. જો બીજું કશું જ નથી કર્યું, અને તમારે એક સ્ટેપ વધારવું હોય તો આમ લખી શકાય, વાય માઇનસ એક્સના છેદમાં વાય પ્લસ એક્સ. રેડી? બીજું આપણે નવી કંઈ વાત કરવાની થતી નથી, અને સરળતાથી આપણે ઉકેલી પણ શકીએ છીએ. હવે અહીંયા આને સ્ટાર આપી દઈએ, વાય અપોન એક્સ બરાબર વી આદેશ લેતા, વાય બરાબર વી એક્સ ઇમ્પ્લાઇઝ ડીવાય બાય ડીએક્સ બરાબર વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. સ્ટાર પરથી જો ડીવાય બાય ડીએક્સ છે ને, વી પ્લસ એક્સ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ બરાબર વી માઇનસ વનના છેદમાં વી પ્લસ વન, છે ને? આમાં હમાશે ને, એટલે તમે આનો પહેલાં ફોટો પાડી લો, સ્ક્રીનશોટ, ટાઈમ ટુ ટેક સ્ક્રીનશોટ. રેડી? હવે સ્ક્રીનશોટ લેવાઈ ગયો એટલે આને પૂરો કરી નાખ્યો. બરાબર છે? તો હવે છે ને, સ્ટાર પરથી આપણે આની કિંમત મૂકી દઈએ, ડીવાય બાય ડીએક્સ બરાબર છે, માટે એક્સ ડીવી બાય ડીએક્સ વી માઇનસ વન અપોન વી પ્લસ વન માઇનસ વી, આમ થશે. પ્લસ વી વાળું પદ જે છે એ આ બાજુ જતું રહેશે, એટલે એમાં કોઈ આપણને ચિંતા નહીં રહે. સાદુરૂપ પરફેક્ટ ગોઠવવું જ પડશે, એક્સ ડીવી બાય ડીએક્સ વી માઇનસ વન માઇનસ વી સ્ક્વેર માઇનસ વી છેદમાં વી પ્લસ વન, પ્લસ વી માઇનસ વી નીકળી ગયો. એક્સ ડીવી બાય ડીએક્સ માઇનસ કોમન વી સ્ક્વેર પ્લસ વન છેદમાં વી પ્લસ વન, સાદુરૂપ આપી દઈએ, વી પ્લસ વનના છેદમાં વી સ્ક્વેર પ્લસ વન ડીવી dx upon x, યોજનીય ચલ સ્વરૂપ, બંને બાજુ સંકલન કરતા સંકલનમાં v પ્લસ વન બરાબર છે, અલગ અલગ જ આપી દઈશું, એ જ બેસ્ટ રહેશે આપણા માટે. વી અપોન વી સ્ક્વેર પ્લસ વન ડીવી દેખાય છે ને? એમ નહીં તો પછી હું અહીંયા ગણાય રાખું. રેડી? રેડી કમ્પ્લેટ. હું અહીંયા ગણાય રાખતો હોય તમને દેખાતું ન હોય, વી સ્ક્વેર પ્લસ વન ડીવી બરાબર માઇનસ ડીએક્સ અપોન એક્સ. હવે અહીંયા છેદનું વિકલન અંશમાં લાવવા માટે બે વડે ગુણીને બે વડે ભાગી નાખશું, ટુ વી ડીવી વી સ્ક્વેર પ્લસ વન ડીવી અપોન વી સ્ક્વેર પ્લસ વન માઇનસ ડીએક્સ. આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો છે, એટલે એ વસ્તુ મગજની અંદર રાખશું કે વિશિષ્ટ ઉકેલ એમ નામ તો મળશે નહીં. તો જો આ છેદનું વિકલન અંશમાં, એટલે વન અપોન ટુ લોગ વી સ્ક્વેર પ્લસ વન, આ થયું ટેન ઇનવર્સ વી, વન અપોન એ ટેન ઇનવર્સ, આ માઇનસ લોગ એક્સ,
પ્લસ અત્યારે હાલ પૂરતું સી રાખી દે, પછી એવું લાગશે તો સી વન સી ટુ જે કંઈ આપણે કરવું પડશે એ કરી નાખશું. બરાબર છે. હવે અહીંયા બીજું તો કંઈ કરવાની જરૂર નથી, સાદુરૂપ જ આપવાનું છે. તો જો બહુ ધ્યાનથી, વન અપોન ટુ લોગ વાય સ્ક્વેર બાય એક્સ સ્ક્વેર પ્લસ વન પ્લસ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ બરાબર માઇનસ લોગ એક્સ પ્લસ સી. હવે અહીંયા વન અપોન ટુ લોગ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન ટુ લોગ એક્સ સ્ક્વેર પ્લસ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ, ખબર પડી ક્યાંથી આવી? માઇનસ લોગ એક્સ પ્લસ સી. જો આમ થશે ને, લોગ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ભાગ્યા એક્સ સ્ક્વેર, લોગની ભાગાકાર કરો એટલે બાદબાકી થાય, બાદબાકી કરો એટલે બે આવશે પાછા આગળ. તો અહીંયા શું હોય? તો વન અપોન ટુ લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ લોગ એક્સ પ્લસ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ માઇનસ લોગ એક્સ પ્લસ સી. તો આ નીકળી ગઈ. તો માટે વન અપોન ટુ દાખલો ઘણો મોટો થયો, થાય તો છે તો થાય. લોગ એક્સ નીકળી ગયો, હજી આપણે વિશિષ્ટ ઉકેલ લેવાનો બાકી, ટેન ઇન્વર્સ વાય બાય એક્સ બરાબર સી. બરાબર છે. આટલું આપણી પાસે આવી ગયું છે. હવે આપણને રકમમાં શું કીધું છે કે એક્સ બરાબર એક ત્યારે વાય બરાબર, જે વ્યાપક ઉકેલ છે. હવે એક્સ બરાબર એક ત્યારે વાય બરાબર એક. એક્સ બરાબર એક હોય ત્યારે આપણને વાય બરાબર કેટલા કીધા છે? એક જ કીધા છે, બીજું કંઈ વિશેષ કીધું નથી. તો એની પણ કિંમત આપણે વારા ફરતી વારા મૂકી દઈએ. એક્સ બરાબર એક ત્યારે વાય બરાબર એક. વન અપોન ટુ લોગ વન પ્લસ વન પ્લસ ટેન ઇન્વર્સ વન અપોન વન બરાબર સી. વન અપોન ટુ લોગ ટુ પ્લસ ટેન ઇન્વર્સ વન એટલે પાઈ બાય ફોર થાય. ટેન ઇન્વર્સ એકની કિંમત કેટલી થાય? પાઈ બાય ફોર. અને નંબર એક આપી દીધો છે, બોક્સમાં મૂકી દઉં. બરાબર સી. વન અપોન ટુ ને બહુ બહુ તો ઘાતમાં લઈ જાઓ તો લોગ વર્ગમૂળમાં બે થાય, પણ એમ કંઈ જરૂર નથી. એક પરથી માગેલ વિશિષ્ટ ઉકેલ વન અપોન ટુ લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર વત્તા ટેન ઇન્વર્સ એક્સ બરાબર વન અપોન ટુ લોગ ટુ પ્લસ પાઈ બાય ફોર. બે લસા લઈ લો, કાયદેસર બે લસા લઈ લો આમ. તો આ બે આમ થશે ને, બે લસા લઈ લો એટલે લોગ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ, વાય બાય એક્સ છે બરાબર લોગ ટુ પ્લસ પાઈ બાય ટુ. આવડો મોટો જવાબ આપ્યો. તો આપ્યા તો ચોપડીવાળા કહેવાય, જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. જે આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ છે. રેડી? તો આ રીતે એને સેટ કરી શકાય, એમાં કોઈ શંકા નથી. સ્ક્રીનશોટ લઈ લો. કમ્પ્લીટ. હવે આને પછીનો રહ્યો ને ક્વેશ્ચન, એટલે કે એન પછીનો જોવો ને, તો નંબર જે છે ને એ 12મો છે. એક્સ સ્ક્વેર ડીવાય વત્તા એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર ડીએક્સ બરાબર ઝીરો, જ્યારે એક્સ બરાબર એક ત્યારે વાય બરાબર એક. આ છે ને હોમવર્કમાં ગણી નાખજો. પછી 13, 14ની બધા હું ગણાવીશ, 15 સુધી છે ને, પછી વિકલ્પો છે એટલે એ કોઈ આપણે ચિંતા નથી. પણ આજે આટલું જ રાખીએ, કારણ કે સમય બહુ વધારે જતો રહ્યો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આને આગળ લઈ જઈશું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી એઝ યુઝ્યુઅલ વર્લ્ડ. પણ આજે ખાસ વિશેષ એ વાત છે કે બધા દાખલા અગત્યના છે, અને પછીનો દાખલો હોમવર્કમાં ગણજો, અને બધા દાખલા એક વખત રફ નોટની અંદર લખી નાખજો.
ઓકે ફ્રેન્ડ, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ વિકલ સમીકરણો. હેવ અ નાઇસ ડે.